હવે જઈએ સમાચાર વિગતવાર. યુનિવર્સિટી રોડ પર BRTS 4 રસ્તા નજીક એક બાઇક સવાર પિતરાઈ ભાઈ બહેનોની સિટી બસે અડફેટે લીધા બાદ ભાઈને 300 ફૂટ જેટલો ખસડાતા મોત નીપજ્યું હતું, જ્યારે બહેનને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ લોકોએ ડ્રાઈવર અને કંડક્ટરને માર મારી પોલીસને સોંપી દીધો હતો. પાસદરા પાટિયા પાસે રહેતા કેસર વિઠ્ઠલભાઈ ઠુમર પિતરાઈ બહેન મિત્ર સાથે વેશુમાં આવેલા સંબંધીને ત્યાં જતા હતા. દરમિયાન યુનિવર્સિટી કન્વેન્શન હોલ સામે આવેલ BRTS 4 રસ્તા નજીક સિટી બસે અડફેટે લીધા હતા, જેથી કેસરભાઈ બાઇક સાથે સિટી બસના આગળના ટાયરમાં ફસાઈ ગયા હતા. સિટી બસના ચાલકે બસને BRTS કોરિયરમાં 300 ફૂટ બાદ જાણ થઈ હતી. તે બસની નીચે કઈ ફસાઈ ગયું છે. ત્યારબાદ બસ ઊભી રાખી જોકે કેસરભાઈનું મોત નીપજ્યું હતું. સિટી બસે સર્જાયેલ એક્સિડન્ટને નજરે જોનાર વિશાલ લાખાણીએ જણાવ્યું હતું કે BRTS 4 રસ્તા પર સિટી બસે બાઇક સવારને અડફેટે લીધા હતા, જેથી પાછળ બેસેલી મહિલા બસની ટક્કરથી પડી ગઈ હતી, જ્યારે યુવક બાઇક સાથે બસના આગળના ટાયરમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ સિટી બસ 4 રસ્તાથી BRTS રોડ પર ઘૂસી ગયો હતો. દરમિયાન લોકોને બૂમાબૂમ કરી હતી. 300 ફૂટ જેટલી બસ યુવકને ઘસડી ગયા બાદ લોકોની બૂમાબૂમથી ડ્રાઈવરે બસને ઊભી રાખી હતી, જોકે યુવકનું મોત નીપજ્યું હતું. સિટી બસે સર્જાયેલ એક્સિડન્ટમાં યુવાનના મોતના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટરને ફટકાર્યો હતો. ત્યારબાદ પોલીસ દોડી આવતા બંનેને પોલીસે હવાલે કર્યા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.